बनासकांठा जिल्लाना दांतीवाड़ानी प्रजा छेल्ला बे दायकाथी बस स्टेन्डनी सुविधाथी वंचित छे। परिणामे मुसाफरो खानगी वाहनोनो सहारो लई मतनी मुसाफरी करवा मजबूर छे। एटलुं ज नहीं, रात्रि दरमियान दूरना अंतरेथी आवता मुसाफरो अने तेमां पण खास करीने वृद्धो अने महिलाओ माटे सलामती सामे प्रश्नार्थ ऊभो थयो छे। बनासकांठाना तालुका मथक दांतीवाड़ा प्रजानी कमनसीबी गणो के पछी अहींनी न माली नेतागिरीनी एक नग्न वास्तविकता। दांतीवाड़ानी प्रजा पायानी सुविधा जेवी बस स्टेन्डना अभावे छेल्ला बे दायकाथी प्रजा पीड़ाई रही छे। प्रजानी वेदना કોઈને જ નજરે જ પડતી નથી। કેટલાય વર્ષો વીતી ગયા તેમ છતાં દાંતીવાડાને તાલુકાનો દરજ્જો મળ્યો, પરંતુ બસ સ્ટેન્ડ તો દૂરની વાત છે, પરંતુ પિકઅપ સ્ટેન્ડ પણ મળ્યું નથી। દાંતીવાડામાં સરકાર કૃષિ યુનિવર્સિટી આવેલી છે, BSFનો કેમ્પ આવેલો છે અને તેની સાથે સાથે ઘણી બધી સરકારી કચેરીઓ પણ આવેલી છે। તેમના લીધે ઘણા બધા લોકોની અવર જવર દાંતીવાડા ખાતે થતી હોય છે, પરંતુ તેમ છતાં બસ સ્ટેન્ડ ના મળતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દાંતીવાડાને તાલુકા મથકનો દરજ્જો મળ્યો છે, ત્યારે દાંતીવાડાને હવે બસ સ્ટેન્ડ મળે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। દાંતીવાડા તાલુકો એક મોટું વેપારી મથક ધરાવી રહ્યો છે અને તેની અંદર દાંતીવાડા કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તથા તાલુકા પંચાયત, કોર્ટ કચેરી એવી બધી મોટી મોટી કચેરીઓ આવેલી છે, છતાં પણ અહીં એક દાંતીવાડા તાલુકામાં એક એક એવી વસ્તુનો અભાવ છે કે જેને આપણે સપનામાં પણ નહીં વિચારીએ કે જે જરૂરી વસ્તુ છે બસ સ્ટેન્ડ, કે જે દાંતીવાડા તાલુકામાં અહીંયા બસ સ્ટેન્ડ જે બસો ઊભી રહેવા માટે કે અહીંથી બસો કે વેપારી મથક મેન મુખ્ય આવેલું હોવાથી અહીંયા બસોની કોઈ વ્યવસ્થા છે નહીં અને બસ સ્ટેન્ડની પણ કોઈ વ્યવસ્થા નથી, તેથી રાહદારીઓ ખૂબ પરેશાની અને મુશ્કેલી અનુભવી રહ્યા છે। અમારા ગામ દાંતીવાડા તાલુકાનો મથક દાંતીવાડા ગામ છે, બરાબર ગામમાં હાલ કોઈ અમારે બસ સ્ટેન્ડની સુવિધા છે જ નહીં। વર્ષો ત્યાં ગામ છે, જૂના જૂનું તાલુકાનું ગામ છે, પણ જો અમારા ગામમાં એક સારો બસ સ્ટેન્ડ આપે તો તાલુકાનું બસ સ્ટેન્ડ મળી જાય તો આ ગામને સુવિધા મળે, રાજસ્થાનની બસો જે અવર જવર થાય છે એ અહીંથી હેડે, એટલે આમાં દરેકને સુવિધા મળી રહે। એટલે અમે તો સરકાર સુધી પણ કહીએ છીએ કે અમારે એક સારો બસ સ્ટેન્ડ આપો તો અમારા ગામ લોકોને એની સુવિધા મળતી રહે। દાંતીવાડા તાલુકો હોવાથી અને સરહદી વિસ્તાર એટલે કે રાજસ્થાનને જોડતો તાલુકો છે, અહીંયા મામલતદાર કચેરી, જીઈબી કચેરી, કોર્ટ, વિવિધ સરકારી કચેરીઓ છે, પણ અહીંયા એક બસ સ્ટેન્ડનો બહુ જ મોટો અભાવ છે। આને બસ સ્ટેન્ડની અમે અગાઉ પણ રજૂઆત સરકારશ્રીને કરેલી છે, પણ હજી સુધી કોઈ બસ સ્ટેન્ડ નથી બન્યું કે નથી એવી કોઈ સુવિધા। તો જો અહીંયા દાંતીવાડા તાલુકાનું એક મોટું વેપારી મથક છે દાંતીવાડા કોલોની અને તાલુકા પેલેસ છે, તો એક બસ સ્ટેન્ડ બને અને મુસાફરોને સાધન સગવડ મળી રહે તો એ માટે ખૂબ બહુ બસ સ્ટેન્ડની જરૂર છે। તો અમે આપના માધ્યમ દ્વારા પણ વિનંતી કરીએ સરકારશ્રીને કે એક અદ્યતન સારું બસ સ્ટેન્ડ બને એવી આપશ્રી સરકારશ્રીને વિનંતી। વિકાસની વાતો વચ્ચે આવેલું દાંતીવાડાનું વેપારી મથક કોલોનીની જો વાત કરવામાં આવે તો તાલુકાનું અહીંયા સૌથી મહત્વની વાત કરવામાં આવે તો પ્રજાની અહીંયા કમનસીબી ગણો કે અહીંયા નબળી નેતાગીરીની વાર્વી વાસ્તવિકતા અહીંયા દાંતીવાડા ખાતે દેખાઈ રહી છે। જો સરકારની જો સુવિધાની વાત કરવામાં આવે તો અહીંયા જાહેર બસ સ્ટેન્ડનો અભાવ દેખાઈ રહ્યો છે, ત્યારે દાંતીવાડા તાલુકા ખાતે સરદાર કુશીનગર યુનિવર્સિટી, BSF સહિત સરકારની વિવિધ અહીંયા કચેરીઓ દાંતીવાડા ખાતે આવેલી હોવાને લીધે અહીંયા બસ સ્ટેન્ડનું સુવિધાનો અભાવને લીધે અહીંયા દાંતીવાડા કોલોની સહિત રાજસ્થાનથી જોડતો અહીંયા માર્ગ હોવાને લીધે રાહદારીઓ તેમજ આજુબાજુના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે જો વાત કરવામાં આવે તો દાંતીવાડા તાલુકાનું ખાતે જો એક જાહેર બસ સ્ટેન્ડનો અભાવ છે જે સરકાર દ્વારા જેનું પુરવાર કરી દેવામાં આવે ને બસ સ્ટેન્ડની સુવિધા અહીંયા દાંતીવાડાના લોકોને જો આપવામાં આવે એવું સ્થાનિક લોકો અહીંયા માંગ કરી રહ્યા છે। પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા।